નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલા આર્ટસ કોલેજ ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ગલતેશ્વર તાલુકાના અંબાવ ગ્રામ પંચાયત હદમાં દબાણ કરેલું 40 વર્ષ જૂનું પાકું મકાન ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યું. યાત્રાધામ વીરપુરમાં સ્વામિનારાયણ મંદિરમાં વરુણદેવને રીઝવવા સ્વામિનારાયણ ભગવાનની ધૂન યોજાઈ. કચ્છના પાટનગર ભુજ ખાતે દર વર્ષે જન્માષ્ટમીના 2 દિવસ માટે યોજવામાં આવતો મેળાનું ખૂબ જ મહત્વ છે. રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુના નાકા પર છૂટા હાથની મારમારીનો વિડિયો વાયરલ સામે આવ્યો. વન મંત્રી ગણપતભાઈ વસાવાએ અંબાજી મંદિરમાં કર્યા દર્શન. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે આવેલ મત્સ્યોદ્યોગ ખાતે આ વર્ષે મીઠા પાણીની માછલીઓ 78 લાખ ઉછેર કરવામાં આવ્યો છે. તો ચાલુ સાલે 30,000 જેટલી રંગીન માછલીઓનું પ્રોડક્શન થયું છે, જેમાં 10,000 નંગ ગપ્પી માછલીઓ પ્રાંતિજ આરોગ્ય કેન્દ્ર ખાતે મેલેરિયા કંટ્રોલ માટે સપ્લાય કરવામાં આવેલ છે. સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ ઓછો પડતા હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા ગૌશાળાઓ પાંજરાપોળોમાં પશુ ઘાસચારો મળી રહે તેવી વ્યવસ્થા કરવા અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે પ્રાંતિજ મામલતદાર HP ભગોરાને સાબરકાંઠા જિલ્લા ગૌસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર અને મામરોલીના મિત્રો રાજસ્થાન રણુજા મંદિરે દર્શન કરી પરત ફરતા હતા ત્યારે જોધપુર ખાતે ટ્રક, ઇકો કાર અને બાઇક વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કારમાં સવાર કમાલપુરના 2 ઇસમો અને મામરોલીના 1 ઇસમનું મોત નિપજ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘની સાધારણ સભા પ્રાંતિજ માર્કેટયાર્ડ ખાતે યોજાઈ હતી, જેમાં પ્રમુખ મંત્રી સહિતની વરણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ગામની સીમમાંથી જુગાર રમતા 4 શકુનીઓને પ્રાંતિજ પોલીસે રૂપિયા 6,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી સફારી પાર્કના નિયામકે જીવના જોખમે બીમાર સિંહની કરી હતી સારવાર. વરસાદ ખેંચાતા સરકાર તાત્કાલિક ખેડૂતોને મદદ કરે પરેશ ધાણાની. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં અમદાવાદના રાકેશ પાઠકને નિવૃત્ત કરાઈ. નમો એપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે CR પાટીલ. ધોરણ 10 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં આ વર્ષે 1.17% વધુ પરિણામ જાહેર થયું. રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય. રાજ્યની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરીમાં એડવોકેટ રાકેશ રાવની નિમણૂક. રાજ્યના તમામ જિલ્લાઓની શાળા કોલેજોમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાશે.
નબદા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલને હોદ્દા પરથી દૂર કરાય બળાત્કારની નોંધાઈ હતી ફરિયાદ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.